સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ એજ્યુકેશ સ્ટડી ઝોનને અને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવતા રહો નમસ્કાર મિત્રો એજ્યુકેશન સ્ટડી ઝોનના તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો રેલવે ગ્રુપ ડીની તૈયારી કરનાર વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ ઉપયોગી મોડલ પેપર ચારનો અભ્યાસ આજે આપણે આ વિડીયોની અંદર કરીશું આ પહેલાં આપણે મોડલ પેપર ત્રણનો અભ્યાસ કર્યો મિત્રો મોડલ પેપર ત્રણ તમે ના જોયું હોય તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક મૂકવામાં આવી છે ત્યાંથી તમે જોઈ શકશો મિત્રો આ વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે પ્રથમ પ્રશ્નની વાત કરીએ હિન્દુ કાયદા કાનૂનને લગતો મિતરી ગ્રંથ કોણે લખ્યો હતો જવાબમાં આવશે વિજ્ઞાનેશ્વર આબુમાં દેલવાડાના દેરાનું નિર્માણ કોને કરાવ્યું હતું વસ્તુપાળ અને તેજપાળે ત્યાં પછી રજિયા સુલતાના કોની પુત્રી હતી મિત્રો રજિયા સુલતાના ઇલ્તુતમિશની પુત્રી હતી અને ભારતની પ્રથમ મહિલા શાસક પણ હતી આ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાયેલો છે કે ભારતની પ્રથમ મહિલા શાસક કોણ હતી તો શું આવશે રજિયા સુલતાના ત્યાર પછી તુઘલક વંશનો સમયગાળો નીચેનામાંથી કયો છે જવાબ છે ઈસવીસન તેરસો વીસ થી ઈસવીસન તેરસો અઠાણું સુધી મિત્રો વંશનો સમયગાળો જોઈએ તો પ્રથમ આવશે ગુલામ વંશ ખિલજી વંશ તુઘલક વંશ પછી આવશે ચોલ વંશ લોદી વંશ અને ત્યાં પછી શીખ ધર્મની શરૂઆત થાય છે તો આ વંશજોનો ક્રમ પણ યાદ રાખવો જરૂરી છે પરીક્ષાની અંદર આવી રીતના પણ પૂછાતું હોય કે કયા વંશ પછી કયા વંશની શરૂઆત થઈ છે એટલે આપણે યાદ રાખશું ગુલામ વંશ ખિલજી વંશ તુઘલક વંશ ચોલ વંશ અને લોધી વંશ ત્યાં પછી જોઈએ નીચેનામાંથી ક્યાં સમાજ સુધારક હિન્દુ ધર્મના નથી આપને કુલ ચાર સમાજ સુધારકના નામ આપ્યા છે શ્રીમતી એની બેસઠ મહાદેવ ગોવિંદ કે આર કામા અને કેશવચંદ્ર સેન તો અહીંયા આપણે જવાબમાં આવશે કે આર કામા સૂર્ય એક રાશિમાં કેટલા સમય સુધી રહે છે એક મહિનો ત્યાર પછી સૂર્ય એક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે જવાબ આવશે સાડા તેર દિવસ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડોળની આવક વધે આર્થિક રીતે સક્ષમ બને અને ગેરરીતિ કરવા ન પ્રેરાય તે માટે કઈ યોજના શરૂ કરવામાં આવી જવાબ આવશે મોડેલ ફેર પ્રાઈઝ સોપ દેશમાં સૌપ્રથમ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવાનો ઐતિહાસિક પ્રયાસ એટલે ગુણોત્સવ તાનસેનને કંઠાભરણ ભરણ વાણી વિલાસ ઉપનામ કોણે આપ્યું હતું આવશે અકબર પછીનો પ્રશ્ન દિને ઇલાહી ધર્મનો મુખ્ય પુરોહિત કોણ હતું અબુલ ફઝલ સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના ક્યારે કરી હતી સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના જવાબ આવશે અઢારસો અહીંયા ઓપ્શનમાં ભૂલ છે જવાબ આવશે અઢારસો સત્તાણું મિત્રો સ્વામી વિવેકાનંદ વિશે વાત કરીએ તો સ્વામી વિવેકાનંદનો જન્મ બાર જાન્યુઆરી અઢારસો ના રોજ કલકત્તા ખાતે થયો હતો એમનું બાળપણનું નામ હતું નરેન્દ્રનાથ દત્ત ત્યાં પછી રાજા રામ મોહનરાય ક્યાં મહાન ગ્રંથનો અભ્યાસ કરીને ઇસ્લામ ધર્મનું પણ એકેશ્વરવાદ અને બંધુત્વનું મૂળ તત્વ સ્પષ્ટ કર્યું જવાબ છે કુરાન પછી કયા તરીકે ઓળખે છે જવાબ આવશે ગોપાલ દેશમુખ આગળનો પ્રશ્ન જોઈએ મધ્યાહનનું કાવ્યના રચિતા કોણ છે કાકા સાહેબ કાલેલકર શ્વાસનો શ્વાસ કૃતિના રચિતા કોણ છે શશી શિવમ કંઠીનું મેદાન ક્યાં આવેલું છે કંઠીનું મેદાન કચ્છમાં આવેલું છે ત્યાર પછી વીરતા અને સાહસ માટે કયો પુરસ્કાર આપવામાં આવે છે જવાબમાં આવશે અહલ્યાબાઈ હોલકર પુરસ્કાર ત્યાર પછી ગ્રાન્ડ સ્લેમ અને લિટલ સ્લેમ કઈ રમત સાથે સંકળાયેલા છે જવાબ આવશે બ્રિજ હડપા સંસ્કૃતિની શોધ ક્યારે થઈ હતી ઈસવીસન પરાસ્ત કર્યો હતો હુમાયુ મિત્રો મુગલ વંશ ની વાત કરીએ તો બાબર બાબર નો પુત્ર હુમાયુ હુમાયુ નો પુત્ર અકબર અકબર નો પુત્ર શાહજહા અને શાહજહાનો પુત્ર હતો ઔરંગઝેબ ત્યાં પછી પુરાતત્વવિદ અને અશોકના શિલાલેખો ઉકેલવામાં સફળતા મેળવનાર કોણ છે ઇન્દ્રજી ક્ષત્રિય રાજા રુદ્રદ્રામા ગુજરાતના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય હતા એમની સામે બીજા આપને ઓપ્શન આપેલા છે લોકપ્રિય ન હતા સૌથી ક્રૂર હતા અને ક્રૂર ન હતા તો જવાબમાં શું આવશે સૌથી લોકપ્રિય હતા તુરી સમાજની બહેનો દ્વારા લગ્ન પ્રસંગે થતા નૃત્યને શું કહે છે જવાબ આવશે મરચી નૃત્ય સાબરમતી આશ્રમમાં આવેલ ગાંધીજીના નિવાસ સ્થાનનું નામ શું છે હૃદયકુંજ મેરીનો કયા પ્રાણીની ઓલાદ છે જવાબ આવશે ઘેટુ ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ પાંચ પ્રકારના ચોખાનું વર્ણન કયા વેદમાં થાય છે યજુર્વેદ ભારતમાં ખ્રિસ્તી બહુમતી વાળું રાજ્ય ક્યુ છે નાગાલેન્ડ રૂપિયા બસો નો વીસ ટકા લેખે કેટલા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂપિયા અઠ્યાસી થાય જવાબ આવશે બે વર્ષે મિત્રો અહીંયા આપણે ગણિત અને રિઝનિંગના લગતા દાખલાનું સોલ્યુશન નહીં કરીએ કારણ કે વિડીયો તો ખૂબ લાંબો બની જશે માટે ગણિત અને રિઝનિંગના લગતા દાખલાનું સોલ્યુશન અલગથી વિડીયોની અંદર આપણે જોશું ત્યાં પછી બે વર્ષ પહેલાં રામ અને શ્યામની ઉંમરનું પ્રમાણ ત્રણ જેમ બે હતું હાલમાં તેની ઉંમરનું પ્રમાણ સાત જેમ પાંચ છે તો હાલની ઉંમર કેટલી હશે એની ઉંમર રામની હશે દસ અને શ્યામની હશે ચૌદ લસા એસી છે તો તેનો ગુસ્સા શોધો જવાબ આવશે ચાર લઘુકથાને પ્રચલિત કરવાનો મહત્વનો ફાળો કયા કવિનો રહ્યો છે જવાબ આવશે મોહનલાલ પટેલ ગુજરાત મોરી મોરી રે પંક્તિના કવિ કોણ છે ઉમાશંકર જોશી નીચેનામાંથી નારંગી રંગનો તારો કયો છે રોહિણી ત્યાર પછી નીચેનામાંથી કયો શબ્દ અંગ્રેજી ભાષાનો છે જવાબ આવશે રેડિયો એમની સાપેક્ષમાં આપને ઓપ્શન આપેલું છે આફૂસ બટાટા અને વીમો ત્યાં પછી નીચેનામાંથી કયો શબ્દ પોર્ટુગીઝ ભાષાનો નથી જવાબ આવશે લાશ ત્યાં પછી તાશકંદ ક્યાં દેશની રાજધાની છે તો તાશકંદ આવશે ઉઝબેકિસ્તાનની ત્યાં પછી જોઈએ ભગવાન બુદ્ધના ગૃહ ત્યાગનું પ્રતિક નીચેનામાંથી ક્યુ છે જવાબ આવશે ઘોડો મિત્રો ભગવાન બુદ્ધની વાત કરીએ તો ભગવાન બુદ્ધ નો જન્મ લુંબિની ખાતે અને એમનું નિર્વાણ કુશીનારા ખાતે થયું હતું ત્યાં પછી એમના મુખ્ય ગ્રંથની વાત કરીએ તો એમના મુખ્ય ગ્રંથમાં આવશે ત્રિપિટક અને મહાયાન ત્યાં પછી મઠ મંદિર અને સ્તૂપ ક્યા ધર્મ સાથે સંકળાયેલ છે તો એ પણ આવશે બૌદ્ધ ધર્મ ત્યાં પછી રાણી સિપરીની મસ્જિદ ક્યાં સ્થળે આવેલી છે જવાબ આવશે અમદાવાદ રુદ્ર મહાલય કઈ નદીના કિનારે બંધાવવામાં આવ્યો જવાબ આવશે સરસ્વતી મિત્રો બારમી સદીમાં બાંધવામાં આવેલું ભગવાન શંકરનું એક અદભુત અને પ્રાચીન મંદિર છે આ મંદિર ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલું છે આ મંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા જયસિંહ સિદ્ધરાજ દ્વારા કરવામાં આવેલું તો એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું રુદ્ર મહાલય કોણે બંધાવેલું સોલંકી વંશના રાજા જયસિંહ સિદ્ધરાજ દ્વારા ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ડોક્ટર ટેસી થોમસ નીચેનામાંથી કઈ બાબત સાથે સંકળાયેલ છે જવાબ આવશે મિસાઇલ ટેકનોલોજી શાર્ક કયા દેશોનું સંગઠન છે તો સાર્ક દક્ષિણ એશિયાઈ દેશોનું સંગઠન છે મિત્રો શાર્ક સંગઠનની અંદર કુલ આઠ દેશો આવેલા છે એમાં અફઘાનિસ્તાન બાંગ્લાદેશ ભૂટાન ભારત માલદીવ નેપાળ પાકિસ્તાન અને શ્રીલંકા આમ કુલ આઠ દેશોનો સમાવેશ થયેલો છે મિત્રો શાર્કનું ફૂલ ફોર્મ જોઈએ તો શાર્કનું ફૂલ ફોર્મ થશે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોર્પોરેશન ત્યાર પછી બીજી મહત્વની વાત કરીએ તો શાર્કનું હેડક્વાર્ટર નેપાળ દેશના કાઠમાંડુ ખાતે આવેલું છે અને શાર્કની સ્થાપના આઠમી ડિસેમ્બર ઓગણીસો ના રોજ થયેલી છે મિત્રો આ ખૂબ જ મહત્વની માહિતી છે જરૂર પડે તો નોટબુકની અંદર નોટ પણ કરી લેજો આવા ઘણા બધા પ્રશ્નોની આપણે ચર્ચા કરતા પછી નીચેનામાંથી સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી આવશે જામનગર એમની સાપેક્ષ આપને આપેલું છે પોરબંદર પોરબંદરમાં ગાંધીજીનો જન્મ થયેલો છે એટલે એમની સાથે સંકળાયેલું છે ત્યાં પછી રાજકોટ રાજકોટમાં એમણે અભ્યાસ કરેલો છે એટલે એ પણ આવશે અને વર્ધા ખાતે આશ્રમ આવેલું છે એટલે એ પણ ગાંધીજી સાથે સંકળાયેલું છે જવાબમાં શું આવશે જામનગર ત્યાં પછી જહાંગીર સાબાવાલા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે જવાબ છે ચિત્રકળા ત્યાં પછી મરીના બીચ ક્યાં આવેલ છે મરીના બીચ ચેન્નાઈ ખાતે આવેલ છે બેંકોના રાષ્ટ્રીયકરણ દિવસ તરીકે નીચેનામાંથી કયો દિવસ મનાવવામાં આવે છે તો બેંકોના રાષ્ટ્રીયકરણ દિવસ આપણે ઓગણીસ જુલાઈએ ઉજવીએ છીએ જેમ્સ પ્રખ્યાત પાત્ર નીચેનામાંથી એક્ટરે ભજવ્યું નથી જવાબ છે આર્નાલ્ડ સ્વાજનેગર ગેટ ડિવાઈડિંગ રેન્જ ક્યાં આવેલી છે જવાબ છે ઓસ્ટ્રેલિયા આગનો પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કયા દેશની રાજધાની છે ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્રના મંત્રીમંડળ હટાવવામાં આવે તે નીચે પૈકી કઈ રીતે જો કેન્દ્રના મંત્રીમંડળના સભ્યોને હટાવવા હોય રાષ્ટ્રપતિ દ્વારા તો રાષ્ટ્રપતિ કઈ રીતે હટાવી શકે તો જવાબમાં શું આવશે માત્ર વડાપ્રધાનની ભલામણ દ્વારા જો વડાપ્રધાન ભલામણ કરે તો જ રાષ્ટ્રપતિ મંત્રીમંડળના કોઈ પણ સભ્યોને હટાવી શકશે લેઝર પ્રિન્ટર કઈ ટેકનોલોજી પર કાર્ય કરે છે જવાબ આવશે થર્મલ ટેકનોલોજી ત્યાર પછી ઓગણીસો છપ્પનની ઔદ્યોગિક નીતિમાં કેટલા ઉદ્યોગોને જાહેર ક્ષેત્ર માટે આરક્ષિત રાખવામાં આવ્યા હતા જવાબ છે અઢાર ઓગણીસો ઇઠોતેર માં ક્યાં દેશે સમાજવાદી અર્થતંત્ર નો ત્યાગ કરીને બજાર તંત્રનો સ્વીકાર કર્યો ચીન માનવ ગરિમા યોજના હેઠળ કેટલા રૂપિયાની સાધન સહાય આપવામાં આવે છે તો માનવ ગરિમા યોજના હેઠળ રૂપિયા ચાર હજારની સહાય આપવામાં આવે છે સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજનાનો પ્રારંભ કેન્દ્ર સરકારે ક્યારે કર્યો સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજનાનો પ્રારંભ પહેલી ડિસેમ્બર ઓગણીસો સત્તાણુંના રોજ કરવામાં આવેલ ત્યાર પછી ઇલેક્ટ્રોન પ્લેટિંગ માટે કયા પાવરનો ઉપયોગ થાય છે જવાબ આવશે ડીસી ત્યાર પછી વિજ્ઞાનને લગતો પ્રશ્ન છે પાણીનું હિમાંગ બિંદુ કેટલા તાપમાને હોય છે જીરો ડિગ્રી સેલ્સિયસ હીટરનો તાર શાનો બનેલો હોય છે તો હીટરનો તાર નાઇકોમનો બનેલો હોય છે એક કેલેરી ઉષ્મા ઉત્પન્ન કરવા માટે થયેલા કાર્યનો એકમ કેટલા જૂલ હોય છે જવાબ છે ચાર જેમ બે દેટકાનું વૈજ્ઞાનિક નામ જણાવો તો દેટકાનું વૈજ્ઞાનિક નામ છે રાના ટાઈગ્રીન ત્યાર પછી ઘઉંમાં કયો એસિડ રહેલો હોય છે તો ઘઉંની અંદર ગ્લુટેમિક એસિડ રહેલો હોય છે ભારતમાં પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીનું નામ શું છે દુર્ગા પ્રથમ ભારત રત્ન મેળવનાર નીચેનામાંથી કોણ નથી તો પ્રથમ ભારત રત્ન મેળવનાર ચક્રવર્તી રાજગોપાલાચાર્ય આવશે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન આવશે અને ડોક્ટર ચંદ્રશેખર વેંકટ રામન આવશે

ત્યાં પછી મધર ટેરેસા ને શાંતિ માટેનો નોબેલ પ્રાઇઝ કઈ સાલમાં મળ્યો હતો જવાબ આવશે ઓગણીસો ઓગણસી માં રેમન મેક્સેસ એવોર્ડ કઈ દેશની સરકાર દ્વારા આપવામાં આવે છે જવાબ છે ફિલિપાઈન્સ વિસ્તારની દ્રષ્ટિએ દુનિયામાં ભારતનું સ્થાન કેટલામું છે તો વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન આવશે સાતમું પ્રથમ આવશે રશિયા ત્યાર પછી કેનેડા યુએસએ ચીન બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા અને પછી આવશે સાતમા ક્રમે ભારત મિત્રો ટૂંકમાં યાદ રાખવું હોય તો આપણે દરેક દેશના પ્રથમ અક્ષર લઈ લઈએ તો આવશે આરસી યુસી ભાઈ આરસી યુસી બાય આર એટલે રશિયા સી એટલે કેનેડા યુ એટલે યુ એસ એ સી એટલે ચાઈના ત્યાર પછી બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા જ્યારે અનિશ્ચિત સમય સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવે તેને શું કહેવામાં આવે છે એ કહેશું સાઈની ડાય લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે તો લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને શપથ લેવાની જરૂર રહેતી નથી પછી સંસદમાં કેટલા દિવસ સુધી ગેરહાજર રહે તો તેનું સભ્ય પદ ગુમાવે છે સાઠ દિવસ બજેટ ક્યારે રજૂ થાય છે તો બજેટ ફેબ્રુઆરીના અંતિમ દિવસે રજૂ કરવામાં આવે છે ફિફાનું વડુ મથક ક્યાં આવેલું છે ફીફાનું વડું મથક આવેલું છે પેરિસ ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય રમત કઈ છે તો ની રાષ્ટ્રીય રમત આવશે બેડમિન્ટન ટેબલ ટેનિસ ટેબલ ટેનિસ છે ચીનની રાષ્ટ્રીય રમત બેડમિન્ટન ઇન્ડોનેશિયાની એવી રીતના મલેશિયાની પણ બેડમિન્ટન રાષ્ટ્રીય રમત છે એટલે ઇન્ડોનેશિયા અને મલેશિયા બંનેની રાષ્ટ્રીય રમત કઈ છે બેડમિન્ટન હોકીની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત છે તીરંદાજી તીરંદાજી આવશે ભૂટાનની રાષ્ટ્રીય રમત ક્રિકેટ મેચમાં સૌ પ્રથમ ભારતના કયા ખેલાડીએ પાંચ હજાર રન પૂરા કર્યા જવાબ છે સુરેશ રૈના સો મીટર દોડનો યુસેન બોલ્ટ તે કયા દેશનો વતની છે જવાબ આવશે જમેકા નીચેનામાંથી કયો વાયુ ગ્રીનહાઉસ વાયુ કહેવાય છે ઓપ્શનમાં આપેલું છે કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોફ્લોરોકાર્બન ક્લોરોફ્લોરોકાર્બન અને આપેલ તમામ જવાબમાં શું આવશે આપેલ તમામ ત્રણેય વાયુ ગ્રીનહાઉસ તરીકે ઓળખાય છે ત્યાં પછી નીચેનામાંથી કયા ક્યાં દેશનું ચલણી નાણું ડોલર નથી જવાબ આવશે જાપાન ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ક્યુ સમાચાર પત્ર શરૂ કર્યું હતું જવાબ છે ઓમ પ્રકાશ ત્યાં પછી પરબ સામયિક કઈ સાહિત્ય સંસ્થાનું છે જવાબ છે ગુજરાત સાહિત્ય પરિષદ અખોવન કૃતિ ક્યાં કવિની છે જવાબ આવશે તરીકે કોણ ઓળખાય છે જવાબ આવશે શામડા નર્મદ નું જન્મ સ્થળ નીચેનામાંથી ક્યુ છે તો કવિ નર્મદ નું જન્મ સ્થળ છે સુરત અને એમનો જન્મ થયો હતો અઢારસો

જવાબ છે જંડા સમિતિ મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણ માંથી લેવામાં આવ્યા છે જવાબ આવશે અમેરિકા પછી ભારતીય નાગરિકતા પ્રાપ્તિ ક્યારે થતી નથી જવાબ છે નોબેલ પ્રાઇઝ મળવાથી ભારતની નાગરિકતા મેળવવાના મુખ્ય બે પ્રકાર છે એક જન્મથી અને બીજો કાયદાથી તો જન્મથી થઈ શકે છે વંશના આધારે થઈ શકે છે અને નોંધણીના આધારે થઈ શકે છે આગળનો પ્રશ્ન જોઈએ લોકહિતવાદી લોકહિતવાદી તરીકે તરીકે કોણ જાણીતું છે તો ગોપાલ હરિ દેશમુખ સંગ્રામ સમિતિ કયા સત્યાગ્રહ સાથે સંબંધ ધરાવે છે જવાબ આવશે બોરસદ સત્યાગ્રહ ત્યાર પછી હોજીયરી ઉદ્યોગનો વિકાસ કયા શહેરમાં મોટા પ્રમાણમાં થયો છે જવાબ આવશે અમદાવાદ નામનો રણ પ્રદેશ ક્યાં આવેલો છે તો તાકલા મકાન નામનો રણ પ્રદેશ ચીનની અંદર આવેલો છે ધર્મસભા નામની સંસ્થાની સ્થાપના કોના નેતૃત્વ હેઠળ થઈ હતી ચાર છે રાધાકાંત દવે પ્રશ્ન જોઈએ ગાંધીનગરના રૂપાલ ખાતે પલ્લીનો મેળો ક્યારે ભરાય છે જવાબ છે સુદ દિવસે જોડકા જોડવાના છે પટોણા મિત્રો દેશ વિદેશની અંદર પ્રખ્યાત થયેલા પટોણા ઝીણા તાણાવાણાની પ્રથમ બાંધી પછી તેને વિવિધ રંગોમાં રંગીન ભાત પ્રમાણે ગોઠવણી કરીને બનાવવામાં આવે છે એટલે પટોળાની સામે આવશે ક ત્યાર પછી મશરૂ મસરુ શું છે તો કે કૃત્રિમ રેસાઓનો તાણો અને તો કે કૃત્રિમ રેસાનો તાણો અને સૂતરનો તાણો હોય છે એમની સામે આવશે બ ત્યાર પછી કિનખાબ તો કિનખામાં આવશે એ સોનેરી રૂપેરી જરીમાંથી બનતું રેશમી કાપડ પછી સુજની સુજનીમાં આવશે ડ એમાં એક પણ લીધા વિના વણાટની વચ્ચે રૂ ભરાવવામાં આવે છે ત્યાર પછી છેલ્લો પ્રશ્ન જોઈએ એક અને દસ નો લસા અને ગુસ્સા અનુક્રમે કેટલો થાય જવાબ આવશે દસ અને એક મિત્રો તમામે તમામ ગણિત અને રિઝનિંગને લગતા પ્રશ્નો આપણે અલગથી વિડીયોની અંદર જોશું આ વિડીયો તમને પસંદ આવે તો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ